કાલિયાકુવા ગામે રત્નાજીમાં ડામોરને જાનથી મારી નાખવાની ધમકી મળતા રત્નાજીમાં ડામોરે મેઘરજ પોલીસ મથકે આરોપી એક મહિલા સહિત 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાલિયાકુવા ગામે રત્નાજીવા ડામોરને તેમના ગામના વિક્રમવીરા ડામોરે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સભ્ય બનાવવા વિશ્વાસમાં લીધેલો અને વિક્રમ તેમજ તેની પત્ની અને ઘરના સભ્યોને આ કંપનીમાં જોડાવવા નાણાંની જરૂર પડતા રત્નાભાઈ પાસેથી રૂપિયા 2,50,000 લીધેલા હતા, જે 2 વર્ષથી હજુ સુધી પરત કર્યા ન હતા. તેમજ વિક્રમ અને સંગીતા તેમના સભ્યોએ રત્નાભાઈ પાસેથી તૂટક રૂપિયા 6,81,500 રૂપિયા લીધેલા છે. તે બાબતે રત્નાભાઈએ ઉઘરાણી કરેલી હતી. ત્યારે રત્નાના મોબાઈલ ઉપર ફોન આવેલો અને રત્નાને કહેલ કે હમણાં તો તું બચી ગયેલ છે, પણ હવે તો તારા ઘરે આવીને તને વાઢી નાખીશું અને મા બેન સામે ગાળો બોલી તને તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. એકબીજાની મદદગારી કરી રત્નાભાઈની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. આખરે રત્ના જેવા ડામોરે મેઘરજ પોલીસ મથકે આરોપી એક મહિલા સહિત 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હું ડામોર રત્નાભાઈ જેમાભાઈ, કાલિયાકુવા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ અને ભારતીય સેનામાંથી એક સામે. મારી રોજગાર એક પ્રકારની છે કે મારા ગામની અંદર નરેગા વિભાગની અંદર એક મિસ્ટર કાર્પન તરીકે સંગીતા રાખવામાં આવેલા હતા. એમને ઘર વપરાશ જેમ જેમ પૈસાની જરૂર પડી એમને પૈસા આપ્યા હતા. તકરીબન 10-11 રૂપિયા અપાઈ ગયા મારાથી. અને જ્યારે એમના ઘરે મેં માગણી કરી એટલે મને ધમકી આપતા આવતા હતા કે મળતાનું કેસ બીજું પૈસા માગશે. તેમ એમના ઘરે જતો બધા રેલી દોડતા હતા બધા. અને એ બાબતે મેં પોલીસ સ્ટેશન 3-4 વખત અરજીઓ આપી દીધેલી, 6 મહિના અગાઉ આપેલી. અને પાછળથી પોલીસે એમના પરથી ફરિયાદ કરી અને મારા પર 370 વગેરેની કલમો લગાવી મને હેરાન કરવામાં આવ્યો છે. અને આ બાબતે હજુ મારા પર કોઈ ફરિયાદ, મારા પ્રશ્નોનો કોઈ હલ નીકળ્યો નથી. પોલીસ સ્ટેશને હું જઉં છું એટલે વર્તમાન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ તો કહ્યું છે કે હું કરીશ એમ, પરંતુ કશું નિકાલ થતો નથી. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મારી રિક્વેસ્ટ છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, અરવલ્લી.